બનાસકાંઠા જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદના કારણે નદીઓમાં પાણી આવ્યા છે, ત્યારે લાખણી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલા કેનાલમાં રેલ નદીઓનું પાણી આવવાની ભીતિથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. વર્ષ 2015 અને 2017માં નદીઓના પાણી આ કાચી કેનાલમાં પડતા કેનાલ તૂટી ગઈ હતી અને જેને લઈને કેટલાક ખેડૂતોના ઘર તેમજ પશુઓ પણ તણાઈ ગયા હતા. ત્યારે આ વર્ષે પણ કેનાલમાં જો આ રેલ નદીઓના પાણી ફરી વળે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવી શકે તેમ છે. ત્યારે લાખણીના ખેડૂતોએ જે જગ્યાએ 2015 અને 2017માં કેનાલ તૂટી હતી ત્યાં ફરી તૂટી જાય તેવી સ્થિતિ હોવાનું જણાવ્યું હતું અને આક્ષેપો કરતા એવું પણ જણાવ્યું હતું કે તંત્રની મિલીભગતથી કોન્ટ્રાક્ટરો દ્વારા અહીં આરસીસી કામમાં ભ્રષ્ટાચાર આચર્યો છે અને આ બાબતની રાજકીય આગેવાનોને પણ જાણ કરી હતી. તેમ છતાં કોઈ સંતોષકારક કામ થયેલ નથી તો તાત્કાલિક ધોરણે તંત્ર આ જગ્યાની મુલાકાત લે અને ત્યાં સમારકામ કરાવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. રાજપૂત ગામ ગણતા હા સુલના સુલા અને નાના કેનાલ ઉભા થવા 15માં કેનાલ ફૂટેલી તો સરકારે મામૂલી કામ કર્યું તે ફેરતા ફેર ફૂટી તેમાંથી ઠે દોઢ ગામ ખાન ફરાર પાણી ફૂટી ગયું અને હાલ પણ કામ કરેલું છે તે માપનું એકદમ કે પેલા કહેશે ને કે વેઠિયા વાડ કરી કે વાડ કરી કે વાર આવેલી વાર એટલે પાણી આવે એટલી વાર થઈ હાલ નબળું કામ કરેલું છે અને કેટલા ખેડૂત ભેગા થયા છે દોઢ ગામ સુધી બધા આવ્યા છે અને તાત્કાલિક સરકાર નિર્ણય લે એટલે કે તરત ફૂટી જાય છે અને મોટું નુકસાન આવશે. આ કેનાલની અંદર પાણી આવી ગયું છે ને હાલ આવ્યું ને અમારે સેમ આવી ગયું છે રાતથી ગણતા આવી ગયું છે. પ્રેમાભાઈ શક્તાભાઈ પટેલ પેપરાલ આ સુજલામ સુફલમ નું કામ 3 વર્ષથી નબળું છે. 2015માં પાણી ફૂટ્યું એટલે ખૂબ નુકસાન થયું હતું, ઢોર તણાઈ ગયા હતા, માલ તણાઈ ગયો, ઘરથારો તણાઈ ગઈ હતી. ફેર 2017માં એવી ને એવી નબળી કામગીરી હતી, પુલે તૂટી ગયો અને ફેરે એનું નુકસાન થયું અને ફેર હવે આવવાની તૈયારી છે. ગણતર રાઠી બાજુથી વળ્યો છે અને અત્યારે ચાલુ છે થોડો થોડો પણ, એટલે વધારે નુકસાન થવાની જરૂર તકલીફ છે. પુરોહિત વિષ્ણુભાઈ છે, ગણતાનો ગામ, ગામ ગણતા છે. અહીંયા 2015માં અને 2017માં કેનાલ તૂટેલી છે સુજલામ સુફલામાં પાણી આવવાથી અને તંત્રએ નેગેટિવ થોડું માપનું કામ કરેલું છે અને ફરી 2017માં તૂટી ગયું હતું અને 2017માં બી માપનું બરાબર કામ કરેલું નથી અને આરસીસી કરેલું. જ્યારે આપણા પરબતભાઈ સાહેબ ધારાસભ્યશ્રી આવેલા અને સંસદો પણ આવેલા, બધા મંત્રીગણ આવ્યા હતા, એમને રજૂઆત કરી હતી, એમને 1 મીટરનું કામ કરી આપવાની રજૂઆત કરી હતી પણ હજુ સુધી કંઈ થયું નથી. 12 મહિના થઈ ગયા છે તેમ સત્ર કંઈ તંત્રએ હાથમાં કામગીરી ધરી નથી. હાલમાં જે કામ થયું છે કઈ પ્રકારનું થયેલું છે? બરાબર સંતોષકારક કામ થયેલું નથી, બિલકુલ નોર્મલ કામ થયેલું હોય છે, પૂરેપૂરું કામ કરવામાં નથી આવેલું. અને તંત્ર સાથે અમારે ખેડૂતોની આજી જે છે માગણી છે કે ઝડપી અને 12 થી 24 કલાકની અંદરમાં ઝડપી કામ કરવામાં આવે અને સંતોષકારક પૂરો પાળો બાંધવામાં આવે એવી અપેક્ષા છે. તમે તંત્રને અગાઉ કોઈ રજૂઆત કરેલી? રજૂઆત કરેલી છે, સંસદ સાહેબને રજૂઆત કરેલી છે અને તંત્રને પણ રજૂઆત કરેલી છે અને ગઢ વિભાગ સિંચાઈ વિભાગમાં કેનાલના સાહેબશ્રીને રજૂઆત લેખિત અને મૌખિત રજૂઆત કરેલી છે. પછી લોકોનું હજી કામકાજ કોઈ થયું નથી, વિઝિટ પણ કરવામાં આવી નથી. સંપૂર્ણ ન્યૂઝની ટીમ પહોંચે છે આજે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાની અંદર કે જ્યાંથી સુજલામ સુફલામ કેનાલ પસાર થઈ રહી છે. આ કેનાલની અંદર અગાઉ પણ 2015 અને 2017ની અંદર પૂરનું પાણી આવેલું હતું, કેનાલની અંદર આવી ગયું હતું પાણી અને જેને લઈને આ કેનાલ તૂટી ગઈ હતી અને આ કેનાલ તૂટી હતી તો કેટલા ખેડૂતોને ઘરના ઘર પણ તણાઈ ગયા હતા અને કેટલા પશુઓ પણ તણાઈ ગયા હતા. આ બાબતની વારંવાર રજૂઆત કરવાથી તંત્ર દ્વારા અહીંયા આરસીસી કામ કરવામાં આવ્યું છે અને તે પણ કામ ખેડૂતોના આક્ષેપો છે કે નબળું કામ કરવામાં આવ્યું છે અને જેને લઈને આ વખતે ફરી પણ પૂર આવવાની સંભાવના છે અને જેને લઈને આ કેનાલ ફરીથી તૂટી જાય તેવી સંભાવના હોવાથી આજે આપ જોઈ શકો છો બહોળી સંખ્યામાં ખેડૂતો પણ અહીંયા કેનાલ પર આવ્યા છે અને એ પોતે જાતે અહીંયા રિપેરિંગ કામ કરવાનું પણ વિચારણા કરી રહ્યા છે. જો તંત્ર આમનું કામ તાત્કાલિક ધોરણે નહીં કરે તો અહીંયા ફરીથી કેનાલ તૂટવાની સંભાવના હોવાથી ખેડૂતોમાં હાલમાં ચિંતાનું મોજું ફરી રહ્યું છે. રાજેશ જોશી સાથે સંપૂર્ણ ન્યૂઝ બનાસકાંઠા.